વાહિદ મસદને આપ નિહાળી રહ્યા છો હમડી બી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. વાલી અંકલેશ્વર રોડ ઉપર કોણ ગામ નજીક વહેલી સવારે એસટી બસ ના ચાલકે કન્ટેનર ટ્રક ને પાછળથી ધડાકે ભેર અથડાતા પાંચ મુસાફરો ની જાન પહોંચી હતી. ભરૂચ જિલ્લાના વાલિયા નજીક કાંટા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંડ ગામ નજીક અમદાવાદથી ચોપડા જતી એસટી બસને સવારના 4 વાગ્યાના સુમારે અકસ્માત નડ્યો હતો. આજે અમદાવાદથી ચોપડા મહારાષ્ટ્ર જતી સરકારી એસટી બસના ચાલકે કોંડ ગામ નજીક પૂર ઝડપે બસ હંકારીને આગળ ચાલતા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બસમાં બેઠે અને નિંદ્રા માણી રહેલા મુસાફરો સફાળે જાગી ગયા હતા. જો કે બસ અથડાતા કેટલાક મુસાફરોને ઈજા પહોંચી હતી, જેને લઈને બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી હતી. જો કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી અને ઘટના સ્થળે પહોંચી ઘટના અંગેની ઝીણવટભરી તપાસ કરી અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભેદભાવપૂર્વક કૌભાંડમાં કર્મચારીઓને સસ્પેન્ડ કરતા જાગૃત નાગરિકોએ હલ્લાબોલ કાર્યક્રમ કરીને સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો. ભરૂચ નગરપાલિકાના પક્ષપાતી વલણ સામે ભરૂચ શહેરના જાગૃત યુવાનો દ્વારા તમામ કૌભાંડોમાં નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગ કરતું આવેદનપત્ર આપીને હલ્લાબોલ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલી રહ્યો હોવાની બૂમ ઉઠવા પામી છે. પાછલા વર્ષોમાં બનેલા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ ગયા હોવાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ તકલાદી રૂપે કરવામાં આવ્યું હોવાની લોકબૂમ ઉઠવા પામી હતી. થોડા દિવસ અગાઉ રસ્તો બનાવવામાં ઠીકડા મારી પાલિકાના સત્તાધીશોએ શહેરની પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું હતું. ભરૂચ તાલુકાના કાસદ ગામે નગરપાલિકાના શહેરના તમામ કચરો નિકાલ કરવામાં આવતો હતો અને તેમાં પણ કટકી વ્યવહાર ચાલતો હતો તે ખુલ્લેઆમ મીડિયામાં જાહેર થયું હોવા છતાં નગરપાલિકાના કેટલાક ભ્રષ્ટાચારીઓ દ્વારા આ કૌભાંડને દબાવી દેવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી હતી. આ કૌભાંડને ડામી દેવા માટે સત્તાધીશો અને અધિકારીઓએ ધમ પછાડા કર્યા હતા અને ભીનું સંકેલવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ જાગૃત લોકોના કારણે આ કૌભાંડ છુપાવવામાં નગરપાલિકા સફળ થઈ ન હતી. ભરૂચ નગરપાલિકાનું બીજું એક કૌભાંડ મુલદ નજીક કચરાનો નિકાલ કરવા માટે 2,000 થી લઈને 3,000 રૂપિયા સુધીનો તોડ પાલિકાના સત્તાધીશોના કેટલાક હોદ્દેદારો કરતા હોવાનો વિડીયો અને ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો, જેમાં સાઇડ સુપરવાઇઝર યુસુફભાઈનું નામ આવ્યું હતું, જેમાં સતીશ મિસ્ત્રીનું નામ પણ બહાર આવ્યું હતું. એટલું જ નહીં પણ આ કૌભાંડના અધિકારીઓ સાથે મળીને જ કટકી કરીને જે આચરવામાં આવતું હતું ત્યારે આ કૌભાંડમાં સામેલ સાઇડ સુપરવાઇઝર યુસુફભાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે બીજા કૌભાંડમાં નગરપાલિકાના સત્તાધીશોને કોઈને પણ સામે પગલાં નહીં ભરતા આજે પશ્ચિમ વિસ્તારના જાગૃત યુવાનોએ અબ્દુલ કામટીની અધ્યક્ષતામાં એક હલ્લાબોલ કાર્યક્રમ નગરપાલિકા ખાતે કર્યો હતો અને પાલિકાના સત્તાધીશોએ ભેદભાવ અને પક્ષપાત વિનાનો વહીવટ કરવાની સલાહ આપી હતી. પાલિકામાં બેસી જઈને પક્ષપાત વિનાનો વહીવટ બંધ કરો તેમજ જવાબદારો સામે આ પગલાં ભરો. યુવાનોએ વિરોધ પક્ષના નગરસેવકને પણ આ મામલે ચૂપ નહીં રહેવા કહ્યું હતું. નગરપાલિકા પ્રમુખે પણ વાત કર્યા વિના ચાલ્યા જતા યુવાનોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. આજરોજ જાગૃત યુવાનોએ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપીને તમામ કૌભાંડોમાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારના તમામ સોસાયટીના નવયુવાનો દ્વારા જે મુલુંડ કચરા કબનમાં યુસુફ ગોરાત નામના એક સુપરવાઇઝરને સસ્પેન્ડ કરી દીધા. યુસુફ ગોરાતને સસ્પેન્ડ કર્યા એ ન્યાયિક તપાસની બાબત હતી. નગરપાલિકા 24 કલાકમાં એક કર્મચારીને છૂટા કરી દે અને અન્યને છાવરી રહેલા છે. આવું જ એક કબન કરોડો અહીંયા કાસદનું કચરા કબન છૂટું, એમાં આજે 2 મહિના જેવું અમે એ કબનને બહાર પાડેલું અને એ કૌભાંડમાં આજ દિન સુધી કોઈ તપાસ સમિતિ નથી રચાઈ કે કોઈને સસ્પેન્ડ નથી કરતા. કડી ખીચડી કૌભાંડ જે 6,80,000 રૂપિયાની કડી ખીચડી ખવાઈ ગઈ એનું પણ આજે કોઈ પણ જાતનું જવાબ દેવા હોય તૈયાર નહીં કે કોઈ તપાસ સમિતિની રચના નહીં. શું ફક્ત ને ફક્ત યુસુફ ધોરાટના કેસમાં જ આ નિર્ણય લેવાયો કે 24 કલાકમાં યુસુફ ધોરાટને સસ્પેન્ડ કરી દીધો? આમાં સશસ્ત્ર પક્ષ અને વિરોધ પક્ષના ખાસ અમે અપીલ કરીએ કે જ્યારે વિરોધ પક્ષે બીજા કૌભાંડો ઉજાગર કરવાના હતા આ કાસદ કચરા કૌભાંડ અને કડી ખીચડી કૌભાંડમાં કેમ આગેવાની નથી લેતા? એટલે અમે આ જો સમસ્ત નવયુવાનો આ ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે નગરપાલિકા આવેલા છે અને જે આરોપીઓને નગરપાલિકા છાવરેલી છે એમને અપીલ કરીએ કાસદ કચરા કૌભાંડના આરોપીઓ કડી ખીચડીના આરોપીઓને તમામને સસ્પેન્ડ કરો અને યુસુફ ધોરાટની અંદર એક કમિટીની રચના કરો અને એક વર્ષની કોલ ડિટેલ કરો
તમને ખબર પડશે કે આની અંદર કોણ ગુનેગાર છે. ફક્ત ને ફક્ત યુસુફ દ્વારા ગુનેગાર નથી એમાં સાબિત થઈ જાય. એટલે અમે આજ રોજ નગર બાબત ચીફ ઓફિસ અને આવેદનપત્ર આપ્યું અને પ્રમુખ સાહેબ તમે જોઈ શકો છો કે ચાલુ ડ્યુટી પર તાળું મારીને ચાલ્યા ગયેલા છે. તો હવે અમારા નગરપાલિકાના આવેદનપત્ર કોને આપવાનું? એટલે અમે ચેનલના માધ્યમથી કહેવા માંગ્યા કે પ્રમુખ સાહેબ તમારી જવાબદારી નિભાવો અને ખુરશી પર બેસો. અને આજે અમે આવેદનપત્ર આપી ને અહીંયાની પરત જઈ, જો યુસુફ ધોળાવાલા કેસમાં અને કાસડ અને કચરા કૌભાંડ ગરી કિચનના કૌભાંડમાં તપાસ સમિતિ નહીં અચાય તો અગાઉના દિવસોએ નગરપાલિકા વિરુદ્ધ જનમેદની આંદોલન છેડવામાં આવશે. વાગડામાં સર્વધર્મ સમુલગ્ન સમારંભ યોજાયો હતો. 100 જેટલા હિન્દુ અને મુસ્લિમ કોમના યુવક યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ભરૂચના વાગરામાં સર્વધર્મ સર્વજ્ઞાતિનો સમુલગ્ન ઉત્સવ સમારોહ યોજાયો હતો, જેમાં 100 હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસ્કારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવાના શુભ હેતુસર અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા સમુલગ્ન ઉત્સવના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેના મુખ્ય હેતુ લોકો ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખી જે નાણાંની બચત થાય એ નાણાંને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા, તેઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા એ હેતુસર સમુલગ્ન ઉત્સવ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તેમજ જરૂરિયાતમંદોને પણ આ પૈસા મળી રહે તે માટે આવા કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત ભરૂચના વાગરા ખાતે ફાતિમા વેલફેર ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ સર્વધર્મ સર્વજ્ઞાતિનો સમુલગ્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ મૌલાના હબીબ સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અલ્લાહ જે મખલુકને જન્મ આપ્યો છે એ બધાને જ જોડા બનાવ્યા છે. ચાર વસ્તુ શરમ સુગંધ દાંતણ અને નિકાહ પવિત્ર વસ્તુઓ છે. હિન્દુ મુસ્લિમ યુગલોના સમૂહ લગ્ન ઉત્સવ સમારોહના આયોજન થકી ફાતિમા વેલફેર ટ્રસ્ટે કોમી એકતાને એક અનુપમ સંદેશ આપ્યો છે, જે દેશના એકતાનું ઉદાહરણ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એકતામાં જે શક્તિ છે એ અન્ય કોઈ વસ્તુમાં નથી. આપણે એક નહીં રહીએ તો દેશ ખંડિત થઈ જશે. આપણે એક થઈને આગળ વધીશું તો દુનિયાની કોઈ શક્તિ આપણને ખંડિત નહીં કરી શકે. આપણે પ્રથમ માનવી છીએ, ત્યારબાદ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ છીએ. લગ્ન ગ્રંથિમાં જોડાઈ રહેલા યુગલોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મુખ્ય વક્તા મૌલાના મુફતી મોહમ્મદ શારોદી સાહેબે સંબોધનમાં જણાવ્યું હતું કે સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ કોમી એકતાનો એક અનુપમ સંદેશ આપે છે. તેમ પોતાના લાભ પછી વિચારજો, પ્રથમ ભાઈઓનો લાભ વિચારજો. જે હાલતમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે માનવતાનો સંદેશ જ્યારે ઘર ઘર સુધી પહોંચશે ત્યારે સમગ્ર ઝઘડાઓ સમાપ્ત થઈ જશે. આજના પ્રસંગમાં સર્વ ધર્મના લોકો એકત્રિત થયા છે એ કોમી એકતાનો સંદેશ આપે છે. સાંપ્રત મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં જે લોકો દેવું કરીને ખર્ચો કરી રહ્યા છે તેઓ માટે સમૂહ લગ્ન ઉત્સવ એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત છે. જે આ ગરીબોને માટે કરેલું છે સમૂહ લગ્ન, તે ગરીબ માટે બહુ જ સારું છે. અને જ્યાં કુંભારની થાય છે, હિન્દુ મુસ્લિમ પછી જ્યાં સમૂહ લગ્ન થાય છે તે બહુ જ છે. અને આ કુંભાર ના કરે બધા સમય સમય સંપત્તિ રહે એ મારી શું કરવું. फातिमा वेलफेयर ट्रस्ट ब्लैकबर्न यूके उसके प्रेसिडेंट हैं हाजी अली भाई जी का, जो कोठी के रहने वाले हैं. उन्होंने ये प्रोग्राम आज का 100 बच्चे और बच्चियों के निकाह का प्रोग्राम किया है. और हमारा मकसद इसमें हिंदू मुस्लिम सभी हैं. हमारा मकसद यही होता है कि बच्ची चाहे मुस्लिम की हो चाहे हिंदू की हो, वो इंसान है और इंसानियत के नाते अगर कोई गरीब है तो उसका खर्च फातिमा वेलफेयर ट्रस्ट उठाने के लिए तैयार है. और समूह लगन के लिए जो हमने प्रोग्राम बनाया वो इसीलिए कि लोग अपना खर्चा अपने घरों के अंदर शादी में बहुत ज़्यादा करते हैं और लोन पर ब्याज पर पैसा लेकर के ज़िंदगी भर ब्याज भरते रहते हैं. इसके लिए फातिमा वेलफेयर ट्रस्ट ने ये खर्च उठाया ताकि लोग ब्याज पर और लोन पर पैसा ना लें और फातिमा वेलफेयर ट्रस्ट के खर्चे से उनकी बच्ची और बच्चों की शादी हो जाए और सुकून और मोहब्बत के साथ वो अपने घर रुखसत हो जाए. इज्तिमाही शादी के जरिए आप क्या पैगाम देना चाहते हैं? आपस में इत्तेफाक और इत्तेहाद और मोहब्बत का पैगाम देना चाहते हैं. इस वक्त हिंदुस्तान के अंदर जो आपस में हिंदू मुस्लिम के दरमियान नफरतें फैलाई जा रही है, हम इस समूह लगन के जरिए ये पैगाम देना चाहते हैं. चाहे तुम कितनी भी नफरत फैला लो लेकिन हम एक हैं और एक ही रहेंगे. हम साथ में मिलकर के शादी करेंगे और साथ में मिलकर के खाएंगे और साथ ही में मिलकर के हम अपनी ज़िंदगी गुजारेंगे.
યુગલોના સાંસ્કૃતિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમૂહ સાદી સમારોહમાં ભાગ લેનાર યુગલોને જીવન જરૂરિયાત લક્ષી ચીજ વસ્તુઓ ભેટ સોગાદ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દુલ્હન તેમજ કન્યાઓને તેઓના સ્વજનો એ જ્યારે સજળ નયનોએ વિદાય આપી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ફાતિમા વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ હાજી અલીભાઈ, વિકાસ સદસ્યો તેમજ નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આટલા સમૂહ લગ્ન ઉત્સવ થકી આપ શું સંદેશ આપવા માંગો છો? નબીપુર પોલીસે બાતમીના આધારે હાઈવે ઉપર દારૂ ભરેલી જાયલો જીપનો પીછો કરીને દારૂ ભરેલી જીપ મળીને કુલ 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નબીપુર પોલીસે દારૂ ભરેલી ઝાયલો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને ભરૂચના વરેડિયા ગામ પાસેથી ઝડપી પાડી હતી. છાસવારે ઝડપાઈ રહેલા દારૂના મસ્ત મોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઈ રહેલ દારૂના મસ્ત મોટા જથ્થાઓ પૂરા વાર કરી રહ્યા છે. વાત કરીએ ભરૂચના વરેડિયા ગામની તો નબીપુર પોલીસે ભરૂચના વરેડિયા ગામે ફિલ્મી ઢબે પીછો કરીને ભરેલી ઝાયલો ગાડી ઝડપી પાડી હતી, જ્યારે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નબીપુર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર આર એ બેલીમ તથા સ્ટાફના માણસોએ મળેલી બાતમીના આધારે એક ઝાયલો ગાડી નંબર GJ5CS5657નો નબીપુર પોલીસે નબીપુર પાસેથી ફિલ્મી ઢબે પીછો કરતા ગાડીના ચાલકે ગાડી પૂરપાટ ઝડપે દોડાવી ગાડી વરેડિયા ગામના પાટિયા પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. ગાડીમાં અન્ય એક અજાણ્યો ઈસમ પણ હતો, તે પણ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટની કિંમતના રૂપિયા 2,20,500 તેમજ ગાડી કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ કિંમત રૂપિયા 6,20,000ના મુદ્દામાલ ઝડપી પાડી. સાથે ગાડી ચાલક તેમજ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ નબીપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયાના પાણેથા ગામે વરરાજા હેલિકોપ્ટર લઈને આવતા ગામ લોકો તેને જોવા ઉમટ્યા. ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામમાં રવિવારના રોજ સફેદ રંગનું હેલિકોપ્ટર ઉતરતા લોકોમાં અચરજ ફેલાયું હતું. હેલિકોપ્ટર વડોદરાથી પાણેઠા ગામના રહીશ અતુલભાઈ પટેલની દીકરીના લગ્ન નિમિત્તે વડોદરાથી નવવધુને પરણાવવા વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા હતા. વરરાજા હેલિકોપ્ટર લઈ આવતા લોકો મેરામણ ઉમટી પડ્યું હતું. ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામે વરરાજા હેલિકોપ્ટર લઈને આવતા લોક મેરામણ ઉમટી પડ્યું હતું. સાંપ્રત સમયમાં લગ્ન પ્રસંગનો માહોલ ચાલે છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અનેક તરકીબો આજમાવવામાં આવે છે. માલે તુજાર પરિવારમાં હવે હેલિકોપ્ટરમાં જાન લઈ જવાનું પ્રજલિત બની રહ્યું છે. ઝઘડિયા તાલુકાના પાણેઠા ગામમાં પણ વરરાજા પણ હેલિકોપ્ટર લઈને આવ્યા હતા. પાણેઠા ખાતે રહેતા અતુલભાઈ પટેલની પુત્રીના લગ્ન વડોદરાના રહેવાસી વસંતભાઈના પુત્ર સાથે નિર્ધાર્યા હતા. વરરાજા સફેદ રંગના હેલિકોપ્ટરમાં બેસી વરરાજાની જાન વડોદરાથી પાણેઠા ગામે આવ્યા હતા. અચાનક નાનકડા ગામે હેલિકોપ્ટર ઉતરતા હેલિકોપ્ટર તેમજ વરરાજાને જોવા માટે લોકોનું મેરામણ ઉમટી પડ્યું હતું. લગ્નવિધિ બાદ વરરાજા અને નવવધુ હેલિકોપ્ટરમાં બેસી વડોદરા મુકામે જવા માટે રવાના થયા હતા, ત્યારે આ હેલિકોપ્ટરમાં આવેલ જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જંબુસરી નવી વિદ્યાલયમાં બાલ મીટિંગમાં પરીક્ષાના ઉત્તરવાહીનું અવલોકન કરવામાં આવ્યું હતું. નવયુગ વિદ્યાલય જંબુસરમાં આજરોજ વાલી મીટિંગ તથા બીજા પરીક્ષાના ઉત્તરવહી અવલોકનનો કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 9-12માં લેવાયેલી બીજી પરીક્ષામાં પોતાના બાળકોને ઉત્તરવહી જોઈ દરેક વાલીએ પોતાના બાળકોને પ્રગતિ વિશે માહિતીગાર થાય તથા જરૂર જણાય ત્યાં પોતાના બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપે તેવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં દરેક નાની નાની બાબતોમાં પણ કાળજી રાખવામાં આવે છે તે બાબતે વાલીઓએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. તથા શાળા મંડળ શિક્ષકો અને હંમેશા શાળાના વિદ્યાર્થીઓ માટે જાગૃત રહેતા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરનો આભાર માન્યો હતો. શાળાના આચાર્યએ હંમેશા દરેક બાબતમાં સાથ સહકાર આપનાર શાળા મંડળના પ્રમુખ મહેશભાઈ સોલંકી, મંડળના ટ્રસ્ટીઓ, શાળાના સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના હિતેચ્છુઓ અને વખતો વખત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી જે સહકાર મળે છે, પ્રેસ મીડિયાના ભાઈઓને આમ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નેત્રંગ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો માતાના કુવામાં વાહન ચલાવતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકા મથકની ગણના થાય છે, જેમાં નાના મોટા ઔદ્યોગિક એકમો સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો આવેલ છે. આજુબાજુ વિસ્તારની પ્રજાની સતત અવરજવર પણ રહેતી હોય છે અને નેત્રંગ ચાર રસ્તા અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુરા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ હજારોની સંખ્યામાં એસટી બસ, મોટરસાઇકલ, ખાનગી સહિત નાના મોટા માલધારી વાહનોની અવરજવર રહે છે અને ગેરકાયદેસર દબાણના કારણે અડચણ રહેતી હોવાથી ભારે ટ્રાફિક જામ થઈ જાય છે, જેમાં ચોમાસાની ઋતુમાં ધોધમાર વરસાદી પાણીના કારણે નેત્રંગ ચાર રસ્તાનું ધોવાણ થતા રસ્તાના કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા સેવાઈ રહી છે અને રસ્તા ઉપર એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા ડામર રસ્તા ઉપર માટી પુરાણ કર્યું હોય તેવી પણ લોક ફરિયાદ ઉઠી રહી છે, પરંતુ વરસાદી પાણીના કારણે ફરી ધોવાણ થઈ ગયું હતું. એટલો લાંબો સમય પસાર થવા છતાં ખાડા પૂરવામાં આવ્યા નથી અને વાહન ચાલકોની મામૂલી ગફલતથી રોજમરોજ નાના મોટા અકસ્માતના બનાવ પ્રકાશમાં આવતા હોય છે અને વાહન ચાલકોના હાડકા ભાંગે છે. ત્યારે નેત્રંગ ચાર રસ્તા સર્કલ ઉપર અને સ્ટ્રીટ લાઇટની સુવિધાના અભાવ હોવાથી રાત્રિના સમયે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોને છૂટો દોડ મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે ત્યારે લોકો પોલીસને દોષ આપતા હોય છે. તેવા સંજોગ સ્થાનિક રહીશોમાં રોષ જણાતા નેત્રંગ ચાર રસ્તા ઉપર ખાડા પૂરવા, સ્ટ્રીટ લાઇટ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આંદોલનના ભણકાર પણ વાગી રહ્યા છે. ત્યારે હવે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ વહેલી તકે એક્શન મૂડમાં આવે તે જરૂરી હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નેત્રંગ તાલુકાના કવચિયા ગામે લીમડાના વૃક્ષમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નેત્રંગના કવચિયા ગામે લીમડાના વૃક્ષમાંથી દૂધ જેવા પ્રવાહીની નીકળતી ધારાના દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કવચિયા ગામ પાસે આવેલ છે. આ ગામમાંથી રજવાડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ભાતીજી ભગવાનનું મંદિર છે. ત્યાં ગ્રામજનોના સહયોગથી ભાતીજી મંદિરનું નિર્માણ થયા બાદ નિત્યક્રમ ભજન કીર્તન અને પૂજાવિધિ કરવામાં આવે છે અને આ મંદિરથી થોડા અંતરે લીમડાનું વૃક્ષ છે, જેમાં લીમડાના વૃક્ષના થડિયામાંથી છેલ્લા 4-5 દિવસથી દૂધ જેવા પ્રવાહી નીકળીને વહે છે, જેને ઘટનાની જાણ કવચિયા ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના રહીશોને લીમડાના વૃક્ષના દર્શનાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. જ્યારે ભાતીજીના મંદિર પાસે જ લીમડાના વૃક્ષમાંથી દૂધ જેવું પ્રવાહ નીકળતા ભક્તોમાં ભગવાન ભાતીજીના શ્રદ્ધામાં વધારો થયો છે. જ્યારે દર્શનાર્થે આવતા ભક્તો દ્વારા દાનના પ્રવાહ વધવાથી ભાતીજી ભગવાન દિવ્યાભાઈ મંદિરના નિર્માણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.